हेलो फ्रेंड्स, स्वागत छे आपनु इंग्लिश फॉर ऑल एजुकेशनल वीडियो सीरीज ना फर्स्ट वीडियो मा। आजे आपणे एक इंटरेस्टिंग टॉपिक नी चर्चा करीशुं, परंतु जो ए पहला आपे अमारी चैनल हजु सुधी सब्सक्राइब न करी होई तो प्लीज सब्सक्राइब अवर चैनल अने हाँ, बेल आइकन दबावानुं भूलता नहीं, जेथी तमने अमारा नवा वीडियो तात्कालिक मळता रहे। फ्रेंड्स, आजे आपणे चर्चा करीशुं एक महत्वना टॉपिक नी, अने ए टॉपिक छे धीस, देट, धीस अने दोस। फ्रेंड्स, सौथी पहला आपणे चर्चा करीशुं धीजनी, टी एच आई एस, धीज एटले आ। फ्रेंड्स, नजीकमां रहेली एक ज वस्तु दर्शावा, ध्यान राखजो, एक ज नजीकमां रहेली एक ज वस्तु दर्शावा माटे आपणे टी एच आई एस धीजनो उपयोग करीशुं। वर्तमान काळमां धीज साथे हंमेशा ईज ज वपराशे। दाखला तरीके, ધીસ ઇઝ અ ડોગ, ધીસ સાથે હંમેશા આર્ટિકલ એ એન કે ધ વાપરવું જરૂરી છે। સો ફ્રેન્ડ્સ, હવે આપણે ચર્ચા કરીએ ધેટ, ટી એચ એ ટી, ધેટ એટલે પેલું। ફ્રેન્ડ્સ, દૂર રહેલી એક જ વસ્તુ દર્શાવવા, ધ્યાન રાખજો, દૂર રહેલી કોઈ પણ એક જ વસ્તુ દર્શાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ। ધેટ સાથે હંમેશા વર્તમાન કાળમાં ઇઝ વપરાય છે। દાખલા તરીકે, ધેટ ઇઝ અ ડોગ, ધેટ સાથે હંમેશા આર્ટિકલ એ એન કે ધ વાપરવું જરૂરી છે। ફ્રેન્ડ્સ, હવે આપણે ચર્ચા કરીએ ટી એચ ઈ એસ ઈ, ધીઝ। ફ્રેન્ડ્સ, નજીકમાં રહેલી એક કરતા વધારે વસ્તુ દર્શાવવા, ધ્યાનમાં રાખજો, એક કરતા વધારે વસ્તુ એટલે કે બહુવચનમાં રહેલી વસ્તુ દર્શાવવા માટે આપણે ટી એચ ઈ એસ ઈ ધીઝનો ઉપયોગ કરીશું। ધીઝ સાથે હંમેશા વર્તમાન કાળમાં આર વપરાય છે। દાખલા તરીકે, ધીઝ આર ડોગ્સ। ફ્રેન્ડ્સ, અહીં ધીઝ સાથે કોઈ પણ આર્ટિકલ વપરાતું નથી, બીકોઝ અહીં આપણે કોઈ પણ નામનું બહુવચનનું રૂપ વાપરીએ છીએ। નાવ વી ડિસ્કસ અબાઉટ ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ધોઝ એટલે પેલા। ફ્રેન્ડ્સ, દૂર રહેલી એક કરતા વધારે વસ્તુ દર્શાવવા, મતલબ બહુવચનમાં રહેલી વસ્તુ દર્શાવવા એક કરતા વધારે, આપણે ટી એચ ઓ એસ ઈ ધોઝનો ઉપયોગ કરીશું। ધોઝ સાથે હંમેશા આર વપરાશે। દાખલા તરીકે, ધોઝ આર ડોગ્સ। ધોઝ સાથે હંમેશા આર્ટિકલ વપરાતું નથી, બીકોઝ અહીં પણ આપણે બહુવચનનું રૂપ વાપરીશું। સો ફ્રેન્ડ્સ, ટી એચ આઈ એસ, ધીઝ એટલે આ, નજીકમાં રહેલી એક વસ્તુ દર્શાવશે, તેની સાથે હંમેશા ઇઝ વપરાશે, તથા આર્ટિકલ એ એન ધ વાપરવું જરૂરી છે। ધેટ, દૂર રહેલી એક વસ્તુ દર્શાવશે, તેની સાથે હંમેશા ઇઝ વાપરવું જરૂરી છે, તથા આર્ટિકલ એ એન અને ધ વાપરવું જરૂરી છે। ટી એચ ઈ એસ ઈ ધીઝ, ધીઝ એટલે આ, નજીકમાં રહેલી એક કરતા વધારે વસ્તુ દર્શાવવા વપરાય છે। ધીસ સાથે હંમેશા આર વાપરવું પડે છે, તથા ધીસ સાથે કોઈ પણ જાતના આર્ટિકલ વપરાતા